નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળ ધોરણ 3 વિષય ગણિત વિષયમાં સંખ્યાની ગમન તો આગળ આપણે ગણિત પાઠ્યપુસ્તકની અંદર સંખ્યા જ્ઞાન ગમનની અંદર આપણે એ પાઠમાં જોઈ લીધું તો મનમોજીની દુકાન તો દુકાનમાં અલગ અલગ પ્રાણીઓ હતા એ કેવી રીતે મનમોજી જે છે તે અલગ અલગ વસ્તુની કિંમત કેવી રીતે કરતા તો એકમ દશકને 100 ના પડીકા 10 ના પડીકા અને જે વધારાની વસ્તુ એક એક દોરેલું ચિત્ર કમ્પ્લીટ છે ઓનલી ફોર તમારે જે આ ખાલી જગ્યા છે આ ખાલી જગ્યા તમારે ગણતરી કરી અને પૂરવાની છે તો આપણે આગળ જોયું તો આ કેટલા છે તો અહીંયા તમારા પાઠ્યપુસ્તકની અંદર 100 ની નોટ આપેલી છે કેટલાની નોટ આપેલી છે 100 રૂપિયા તો 100 રૂપિયા થઈ ગયા પછી બીજી 100 ની નોટ આવી તો 100 ને 100 કેટલા થાય તો 200 રૂપિયા કુલ કેટલા થયા 200 હવે આ 200 માં આપણે બીજા 10 10 ની 4 નોટ ઉમેરવાની છે કેટલી નોટ ઉમેરવાની છે 200 આપણે થઈ ગઈ જેમ કે 100 ને 100 200 એટલે 200 રૂપિયા થઈ ગયા હવે 200 માં આપણે બીજા 10 10 ની 4 ઉમેરવાની છે તો 200 પછી 210 220 230 અને 240 કુલ આપણો આ ખાલી જગ્યાનો જવાબ આવશે 240 જેમ કે બે નોટ છે 100 ની છે અને ચાર નોટ છે 10 ની છે તો બે નોટના 200 અને ચાર નોટના 40 તો 240 આપણો અહીંયા જવાબ આવશે તો મેં ખાલી જગ્યા પર લખ્યું છે કેટલા જવાબ આપણે અહીંયા આવી ગયો 240 તમે તમારા પાઠ્યપુસ્તકમાં લખી નાખો ખાલી જગ્યામાં 240 હવે અહીં આગળ છે આપણને સળિયો આપેલી છે તમારામાં સરસ મજાનું કોષ્ટક દોરેલું છે અને સળિયો આપેલું છે તો પહેલું જે કોષ્ટક છે તમારા પાઠ્યપુસ્તકમાં એમાં સળિયું દોરી છે એમાં 100 સળિયું દોરી છે પહેલું કોષ્ટકમાં 100 100 એકડો બે મીંડા બીજું જે છે એમાં પણ 100 સળિયો છે પહેલામાં 100 સળિયું બીજામાં 100 સળિયું ત્રીજું પણ જે છે એમાં પણ 100 સળિયું દર્શાવી છે તમારું ચિત્ર જોતા જાઓ કે ત્રણ છે ત્રણે ત્રણમાં 100 સળિયું આપેલી છે તો 100 ને 100 100 પછી 100 માં બીજા 100 ઉમેરો એટલે કેટલા થશે 200 200 માં તમે બીજા 100 ઉમેરો એટલે કેટલા થશે 300 300 પછી આપણી આવ્યા છે બીજી એક સરસ મજાની ઉમેરી એમાં સળિયો આપી છે 10 તો આપણે આ 3 ઉમેરી એનો 300 થઈ ગયા 300 માં બીજા 10 એડ કરે એટલે 300 ને 10 આપણા થયા હવે આપણે સળિયો ગણી લઈએ ચલો બધા ગણશે 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલી સળિયો થઈ આપણી 9 સળિયો તો 300 ને 10 તો હતા તે 310 માં બીજા 9 નાખી તો કેટલા થશે 319 આપણી સળિયો થશે તો અહીંયા આપણે લખી નાખશું 100 ની 3 સળિયો એટલે 300 10 ની 1 એટલે 1 અને આ આપણા છે 9 તો એકમ દશક 100 આપણો આવી રીતે આપણે લખી નાખ્યું તો 319 સળિયો કુલ આપણો જવાબ આવ્યો પેલામાં આપણો કેટલો નોટમાં કેટલો આવ્યો તો 100 ની નોટ ને 10 ની નોટમાં તો 240 રૂપિયા આવ્યો તો હવે આપણે સળિયો આપેલી સળિયો કેટલી છે તો 3 1 2 ને 3 તો 300 થઈ ગયા 10 એટલે 1 અને અહીંયા 9 સળિયો આપી એટલે 9 319 સળિયો કુલ આપણે અહીંયા થાય છે ચલો બે ખાલી જગ્યા પૂરી હવે ત્રીજું જુઓ તમારા પુસ્તકમાં અંદર સરસ મજાનો બોક્સ દોરેલું છે તમે અંદર ધ્યાન આપો બોક્સ સરસ મજાનું દોરે આ બોક્સ ની અંદર જે આ બ્લોક છે સરસ મજાનું કોષ્ટક છે એની અંદર જે આ ખાના છે કુલ કેટલા ખાના છે તો 100 ખાના છે કેટલા ખાના છે 100 બ્લોક પછી બીજું જે કોષ્ટક સરસ મજાનું દોરેલું હોય આમાં પણ કેટલા બ્લોક આપેલા છે તો 100 બ્લોક આપણને આપેલા 100 કેટલા 100 આમાંય 100 અને આમાંય 100 તો બંને 100 આપણે ભેગા કરીએ તો કેટલા થઈ જશે 200 આપણને થઈ જશે હવે આગળ આપણે જો અહીંયા 100 અહીંયા 100
બીજા 10 બ્લોક આવ્યા છે કેટલા બોક્સ આવ્યા છે આપણે તો 10 બ્લોક આવ્યા છે અને અહીંયા જે છે બે કોષ્ટક એટલે બે ખંડ તો આપણે જોઈ લઈએ 100 કેટલા છે 200 200 માં બીજા બ્લોક બીજા 10 ઉમેરેલા 200 ને 10 10 માં બીજા બે ઉમેરા તો 200 ને 12 આપણા કુલ બ્લોક થાય છે તો આપણે લખી નાખશું 3 ખાલી જગ્યા લખી નાખો પહેલામાં 240 બીજામાં 319 અને ત્રીજાની અંદર 212 આપડા બ્લોક થાય છે હવે નીચે જો તમે સરસ મજાની માળા દોરેલી છે તમારામાં દોરેલી છે એની અંદર અલગ અલગ કલર થી જેમ કે વાદળી અને કેસરી જો કલર થી અલગ અલગ ગોળ ગોળ મીંડા એટલે કે તમારા મણકા આપેલા છે અને બીજી 3 માળા આપેલી છે પણ અહીંયા બીજા અલગ આવ્યા તો આપણે એના વિશે સમજીએ
તો ચાંદામામા શું કહે છે કે મારે ત્યાં ઘણા બધા મિત્રો છે તો આકાશની અંદર એના મિત્રો કોણ ગણાય તો આકાશમાં તો ચાંદામામા હોય સુરત દાદા હોય રાત્રે તો તારાઓ ચમકે તો ચાંદામામા છે એના મિત્રો છે તારાઓ કોણ છે તારાઓ તમારા પાસે પ્રથમ જ સરસ મજાનું વાદળ દોર્યું ને ઝીણા ઝીણા તારા દોરેલા છે અને જે ચાંદામામા છે જોવે છે એ ચાંદામામા જે છે એના ઘરે ઘણા બધા મિત્રો આવે છે એક પછી એક પછી આવે છે તો ચાંદામામા કેવું કરે છે એક તારો લે છે એક તારો આવે છે તો ઈ કાળ એક કાળ લઈ અને ગજવામાં મૂકી દે છે શું કરે ખિસ્સામાં મૂકી દે છે પછી બીજા બે કાળ લે છે બીજા બે મિત્રો આવે છે તારા તો બે અંદર મૂકી દે છે એવી રીતે એને આવતા જાય છે તમારી ખાલી જગ્યાએ એક હશે આવી લીધી એક બે ત્રણ ચાર પાંચ પાંચ આવા તારા ભેગા ભેગા થાય ખાલી જગ્યામાં તમે તમારા પાઠ્યપુસ્તકમાં લખી નાખો આ ખાલી જગ્યાએ કાઢી કે ત્રણ આવી રીતે પાંચ દોરેલા છે કાર્ડ અને એ ખાલી જગ્યા તો કુલ કેટલા કાર્ડ થાય તો અહીંયા પાંચ તો પાંચ આટલા મૂકી દીધા તો એનું બધું તો ભરાઈ ગયું હવે શું કરે તો ચાંદા મામાએ બીજી ગણતરી કરી કે આપણે એવું કરવું તો કે દસ તારા ગણી લઈએ અને દસ નું એક કાર્ડ બનાવી નાખી પછી તોય એવું કહ્યું તો પણ ન મેળ આવ્યો અને આગળ આગળ બીજી ગણતરી કરી તો એને એવું કીધું કે હવે હું સો સો ની દસ દસ ની ગણતરી કરું પેલા એને કેટલી ગણતરી કરી એક એક ની કાર્ડ તો સમાન આવે તારા ઘણા બધા હતા પછી એને પાંચ પાંચ કર્યા તો પણ એવું ન થયું પછી આગળ આપણે એને શું કર્યું કે એક સાથે દસ તારા થઈ જાય તો એવું એક કાર્ડ બનાવીને અંદર મૂકી દો તો એવા આપણે દસ દસ કરતા જઈને કાર્ડ ગણતરી કરતા જાય તો પણ મેળ આવ્યો નહીં ગણતરી વધતી જ ગઈ સંખ્યા તારાઓની એના મિત્રોની સંખ્યા છે વધતી જ ગઈ તો હવે ચાંદા મામા વિચારે છે કે હવે શું કરું તો એ ધીરે ધીરે દસ દસ ના કાર્ડ બનાવે છે તો એ શું કહે છે આપણે દસ દસ ના કાર્ડ ભેગા કરી અને સો ની ગણતરી મૂકી કે સો સો મૂકતા જઈએ તો આપણું બધું બહુ ભરાઈ જાય નહીં આવી રીતે એકમ દશક ને સો એવી રીતે સો સો મૂકતા ગયા કાર્ડ પછી આવી તો તમે અનંત સુધી ગણતરી કરતા જાય સો ની પછી હજાર કરતા જાઓ હજાર ની પછી બે હજાર તમે મૂકતા જાઓ એવી રીતે તમે આગળ આગળ ગણતરી કરી શકો પણ આપણે અહીંયા કરી છે પાંચ દસ ને સો સો દસ દસ એવા તમારે દસ ભેગા થાય એટલે સો નું એક કાર્ડ બનાવ્યું અને ગજવામાં મૂકી દેવાનું અહીંયા દસ એવા કાર્ડ લઈ લેવાનું દસ મૂકી દેવાનું જેટલા તમારા મિત્રો વધતા જાય એવી રીતે તમે આમાં આગળ આગળ ગણતરી કરતા જાય એવું બાજુના પેજ માં સરસ મજાની ખાલી જગ્યા છે આપણે આ સમજી ગયા એક એક કાર્ડ લીધું પાંચ પાંચ કાર્ડ લીધા પાછા દસ લીધા એનું કાર્ડ એક બનાવી પછી પણ દસ દસ ભેગા કરી સો નું કાર્ડ એક બનાવી હવે એ બીજો બાજુમાં પેજ આ પેજ ની અંદર આપણે આવી જ રીતે ગણતરી કરવાની ચાંદામામાએ અલગ અલગ સંખ્યા આપણે આપી દીધી હવે તમે આ ખાલી જગ્યા તમે તમારી રીતે લખી નાખો તો શું લખ્યું છે તો આપણે આપણે જોઈ લઈએ પેલા તો આપણે કેવી રીતે એક એક કરવાનું એમાંથી હજી સરખું ન આવે પછી આપણે દસ થાય તો દસ નું એક મૂકી દેવાનું વધારાની સંખ્યા એક એક મૂકી દેવાનું પછી એમ કીધું કે દસ માં જો ન થાય સો નું થઈ જતું હોય તો દસ દસ ભેગા કરી મૂકી અને સો નું એ મૂકી દેવાનું તો આપણે પહેલું જો પાછળનું પેજ બાજુ એ ઓગણીસ આપ્યું છે ઉદાહરણ આપ્યું તો ઓગણીસ ના શું કહ્યું તો ઓગણીસ ના પેલા દસ તો મૂકી દીધા પછી ઓગણીસ માંથી બીજા કેટલા બાદ કરવાનું તો નવ તો નવ મૂકી દીધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ હવે આપણે એવી રીતે એકવીસ ની ગણતરી કરશું એકવીસ ની ગણતરીમાં દસ બીજા દસ ને દસ કેટલા થયા વીસ થઈ ગયા કમ્પ્લીટ તો હવે એકવીસ કરવાના તો હવે એક ઘટે છે તો અહીંયા આપણે એક તારો મૂકી દઈશ મૂકી દીધો દસ દસ ને અહીં એક મૂકી દીધો હવે આપણે પંચાણું કીધા છે તો પંચાણું એટલે કેટલા દસ લેવાના તો નવ આપણે દસ દસ મૂકવી અને પછી આપણે એક એક મૂકશું તો પેલા આપણે નવ મૂકી દઈએ દસ આ એક આ બે આ ત્રણ આગળ જોતા જજો આ ચાર આ પાંચ આ છ આ સાત આઠ અને આ નવ આપણે નવ મૂકીશું દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી ને નેવું નેવું તો થઈ ગયા પણ હજી તો આપણે પંચાણું
છેલ્લું દસમું છે આપણું 400 કેટલા એકવા છે 400
400 નો આપણે કેવી રીતે ડિવિઝન પાડશું તો અલગ અલગ 100 આપણે આપી દઈએ તો એના જ નહીં સો 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 ને સો આ આપણે 4 વખત ડિવિઝન પડી ગયું 400 ના અલગ અલગ ભાગ પડી ગયા 100 200 300 ને 400 આપણો કમ્પ્લીટ થઈ ગયો અહીંયા બધી જે તારાઓ છે ચાંદા મામા અલગ અલગ ગણતરી કરી અને આપી દીધા જગ્યાએ એકમ દશક 100 એકમ દશક 100 ત્રણેય નું અલગ અલગ વિભાજનમાં જેમ કે 5 5 બબે તારા લે તો સમાન પણ જો આ તારા એના મિત્રો વધતા જાય તો કેટલા તારા ઘરમાં પડે તો આવી રીતે મેં પેલા 10 તારા ભેગા કર્યા એક બનાય 10 નું પછી એવા 10 10 ભેગા કર્યા ને કેટલા બનાય તો 100 તો આ જે ગણતરી આપણે તારાની શીખી ગયા એવી જ રીતે એને આ ખાલી જગ્યા એ પણ આપણે કમ્પ્લીટ આવી ગઈ છે હવે આપણે આ જે ચાંદા મામાની ગણતરી કરી તો એવું ને એવું આગળ આપણે જો કે 10 10 કાર્ડ ગજવા માંડ શું કહે છે ચાંદા મામા એમ કહે કે 10 10 કાર્ડ આપણે ગજવામાં નાખી દે તો હવે 10 10 કાર્ડ ગજવામાં નાખી દીધા દરેક બનેલા તારાની સંખ્યા તો હવે આપણે 10 10 ગણા હોય 200 200 ગણા હોય 100 100 ગણા હોય આવા ઘણા બધા તારાની ગણતરી કરી હોય આપણે એના ઉપરથી ઘણી બધી આપણે ખાલી જગ્યા આપી છે કોષ્ટકમાં જો તમારા કોષ્ટકમાં આવી રીતે આ બધું દોરેલું હોય છે આ બધી જે છે 10 હોય 20 10 હોય 10 10 ને ભેગા કરો 100 100 ને ભેગા કરો એક એક ને ભેગો એવી રીતે બધું અલગ અલગ કોષ્ટકમાં એક હોય એ ટાઈપ હોય 100 એમ હોય પછી તો ખાલી જગ્યા આપણે એ રીતે ભરેલા તારાની સંખ્યા ગણતરી કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની તો આગળ જો આ કોષ્ટકની અંદર આપણે કેટલી ખાલી જગ્યા આપી છે આ કોષ્ટકમાં બે વાર 10 10 છે તો 10 નો 10 કેટલો જવાબ આવશે તો અહીંયા આપણો જવાબ આવશે 20 કેટલો જવાબ આવશે 20 10 તારા 10 તારા બે તારાને ભેગા કરે કેટલા તારા છે 20 હવે આપણે અહીંયા આપ્યું છે 10 10 પીળા જે છે એ 10 10 આપ્યો તો 10 ને 10 કેટલા થશે 20 20 ને બીજા એક એક આપ્યા તો 1 2 અહીંયા ગોળ રાઉન્ડ કરતા જઈએ આપણે આ 1 આ 2 આ 3 આ 4 5 ને 6 10 ને 10 20 20 ને બીજા 6 તારા હોય તો 20 પછી 21 22 23 24 25 ને 26 તો અહીંયા આપણો જવાબ આવશે બગડે છોડે 26 તારાઓ છે અહીંયા આપણો 20 જવાબ આવ્યો અહીંયા આપણો 26 જવાબ આવે હવે આગળ આપણે જોઈ લો અહીંયા આપણે આવ્યું છે 100 એક વાર 100 બે વાર 100 ત્રણ વાર કેટલી વાર આપ્યું 100 100 ત્રણ વાર અને બીજા એક 10 આપી દીધા એટલે 300 ને 10 કેટલો જવાબ આવ્યો 300 ને 10 અહીંયા આપણો જવાબ આવ્યો 100 200 300 300 ને 10 300 10 આપણો જવાબ આવી ગયો હવે જુઓ તમે અહીંયા અહીંયા શું આવ્યા છે 100 અને 10 10 ના 3 આવ્યા છે તો આ 1 2 ને 3 100 પછી 110 120 130 અહીંયા આપણો જવાબ આવશે 130 આપણો જવાબ આવશે પછી નું કોષ્ટક જોવો તો 100 100 ના ડિવિઝન પહેલા કોઈ એક તારો નથી કે કોઈ 10 તારા નથી તો 100 200 300 ને 400 તો અહીંયા આપણો જવાબ રહેશે 400 કુલ આપણે કેટલી ખાલી જગ્યા જોઈએ 1 2 3 4 ને 5 પહેલા કોષ્ટકમાં 20 બીજામાં આવશે 26 ત્રીજા કોષ્ટકમાં 300 ને 10 ચોથા કોષ્ટકમાં 130 ને પાંચમામાં 100 100 એટલે 400 હવે તમે આગળ જુઓ આપણે આ સાઈડ જોઈએ એક કેટલા આવ્યા છે 1 2 3 4 5 અને 6 6 છે એ એક એક આપેલા છે અને બાકીના જે છે એ 100 100 આપેલા છે તો અહીંયા કેટલા આવ્યા 100 1 આ 2 ને 3 તો 3 જે છે એ 100 આપેલા છે કેટલા 100 અને 10 કેટલા આવ્યા છે તો 10 છે એ 1 આપેલું છે તો 100 200 300 100 200 300 100 100 ની પેલા ગણતરી કરી 100 200 ને 300 300 પછી 10 300 10 હવે એક તાર કેટલા છે તો 1 2 3 4 5 6 100 310 માં આપણે 6 ઉમેરી દઈએ તો આપણો જવાબ કેટલો આવશે 326
આવશે કેટલો જવાબ આવશે 300 ને